હાય એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસિપીમાં છે ગવારનું અજમાવાળું શાક, કે જે ગુજરાતી સ્ટાઇલથી બનાવીશું અને એ પણ કુકરમાં બનાવીશું, કે જે ફટાફટ 15 મિનિટમાં બની જશે. ગવારને તમે જોઈ શકો છો કે ફ્રેશ ગવાર લેવાની છે, એકદમ તાજી ફ્રેશ જ ગવાર લો અને એનું શાક બહુ જ મીઠું લાગતું હોય છે. તો ગવારને મેં રફલી ચોપ કરી દીધી છે, સમારી લીધી છે અને વોશ કરી લીધી છે, અને લસણ મરચાંની પેસ્ટ પણ એકદમ ફ્રેશ જ એને ખાયણી પરાઈમાં ફ્રેશ જ ક્રશ કરો. મેં એને ખાયણી પરાઈમાં ક્રશ કરી દીધી છે, ગેસ ઓન કરી, અને મેં અહીંયા 6 ચમચી જેટલું તેલ દીધું છે. નોર્મલી શાકમાં હું 4 ચમચી જેટલું તેલ દેતી હોઉં છું, પણ આ શાક આપણે કોરું મોરું ડ્રાય બનાવીશું એટલે મેં થોડું તેલ વધારે લીધું છે. અને કુકરમાં જ બનાવીશું અને ફટાફટ બની જશે અને બહુ જ ટેસ્ટી બનશે. ગવારનું શાક મોસ્ટલી અજમાવાળું જ હોય છે, કારણ કે પછી એનું પેટમાં પાચન સારું થાય છે. તો અજમાને તમે 1 ચમચી અજમાને મેં અહીંયા હાથ વડે મસળી, હાથ વડે ક્રશ કરી અને એડ કરી દીધું છે તેલમાં. જીરું અને રાઈ એડ નથી કરવાનું, ખાલી અજમો એડ કરવાનો છે. અજમો થોડો તતેડશે એટલે આપણે તરત જ હિંગ એડ કરીશું. તો ગવારના શાકમાં હિંગ અને અજમો ચોક્કસથી એડ કરો, એનો જ સ્વાદ આવતો હોય છે શાકમાં. અને તમે જોઈ શકો છો કે હું અહીંયા 1 નાની ચમચી હળદર પણ એડ કરું છું. અને ત્યારબાદ જે વોશ કરેલું ગવાર મેં સમારીને તૈયાર રાખ્યું હતું, ફ્રેશ તાજું ગવાર, તે બધું જ એડ કરી દઈશું. આ શાક એકલું ગવારનું બનાવીશું, આની અંદર બટાકા મેં નથી એડ કર્યા. જો તમારે એડ કરવા હોય તો બટાકા પણ એડ કરી શકો છો, પરંતુ ગવારનું એકલું શાક પણ સરસ લાગે છે. લસણ મરચાંની પેસ્ટ જે મેં ક્રશ કરી રાખી હતી તે બધી એડ કરી દીધી મેં શાકમાં. અને અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા 2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી રહી છું, અને સાથે સાથે 2 નાની ચમચી હું ધાણા જીરું પાવડર પણ એડ કરીશ. તો તમે જોઈ શકો છો, તમે તમારા સ્વાદ મુજબ લાલ મરચું એડ કરશો. ત્યારબાદ આપણે એને સરસ રીતના હલાવી દઈશું. આ શાક એક ટિફિન બોક્સ રેસીપીમાં પણ જાય એવું છે. અને કુણી કુણી ગવાર જ તમે લેજો, એકદમ જાડી ગવાર હોય એને ના સમારતા. અને માપનું પાણી એડ કરીશું, બહુ પાણી નહીં એડ કરીએ, થોડુંક જ પાણી એડ કરીશું. ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશું આની અંદર, કારણ કે આપણે બહુ રસાવાળું નથી બનાવવાનું. એટલે શાક જેટલું ચઢે એટલું પાણી એડ કરો. અને તમે જોઈ શકો છો છેલ્લે મીઠું એડ કર્યા બાદ મેં 1 ચમચી ખાંડ પણ એડ કરી છે. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ ગવાર થોડી મોરી અને તૂરી હોય છે તો ખાંડ સહેજ એડ કરીએ તો શાક થોડું ટેસ્ટમાં વધારે સારું હોય છે, એટલે મેં એડ સારું લાગે છે એટલે મેં એડ કર્યું છે. બાકી તમે સ્કીપ પણ કરી શકો છો ખાંડને. અને ત્યારબાદ છેલ્લી 1 નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. જો શાક તમારું વધારે હોય તો તમારે એ પ્રમાણે ગરમ મસાલો એડ કરવાનો છે. અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ગેસ પર આપણે 6-7 સિટી વગાડી દઈશું. અને 6-7 સિટી વગાડ્યા પછી જે વરાળ છે એને રિલીઝ થવા દઈશું, ત્યારબાદ જ કુકરનું ઢાંકણ ખોલીશું. તો તમે જોઈ શકો છો કે ફ્રેશ ફ્રેશ ગવારનું શાક તૈયાર છે, અને મેં સર્વ પણ કરી દીધું છે. અને તમે બાજરીના રોટલા, રોટલી, ભાખરી, ઇવન ખીચડી સાથે પણ ખાઈ શકો છો. તો ચોક્કસથી ગવારનું શાક કુકરમાં બનાવો, ફટાફટ બની જશે. અને હું તમને મળું ફરી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.